ભગવાને ત્રીજો પગ વામન પરમાત્માએ બલિના મસ્તક પર મૂક્યો અને પાતાળમાં મોકલી દીધો. અને એ બલિને પાતાળનો રાજા કો ભગવાન નોકર થયા. લક્ષ્મી ગોતતા ગોતતા નારદને કીધું, મારો પતિ ક્યાં? નારદે કીધું, તમારો ઘરવાળો નોકરી કરે છે. ક્યાં? પાતાળમાં. હમણાં લઈ આવું કે જાતા નહીં ને તમને ઓળખશે નહીં, જેમ નરસિંહ બન્યાતા એમ વામન છે. જો તમારા પતિને લાવવો હોય તો શ્રાવણ મહિનામાં બરોબર પૂનમ આવે છે એ દિવસે બલિને રાખડી બાંધો અને દેશમાં રક્ષાબંધનનો ઉત્સવ થશે. એ રક્ષાબંધનના નામે તમારને યાદ કરશે અને લોકો રક્ષાબંધન ભાઈ અને બેનને રાખડી બાંધશે. એનું પૂન તમને મળશે તો તમારો પતિ પાછો મળશે. શ્રાવણ સુદ પૂનમના દિવસે લક્ષ્મી પાતાળમાં ગયા, બલિને રાખડી બાંધી. બલિની આંખમાં આંસુ આવી કે હું અભાગ્ય છું, મારે કોઈ બેન નથી. તમે મારી બેન બન્યા, મને રાખડી બાંધી, તમારે શું જોઈએ માગો? લક્ષ્મીએ કીધું, પેલા દ્વાર પર તારો દ્વારપાલ છે ને, તારો નોકર એ મને આપી દે. ભગવાને બામને કીધું, બલિ એ તમારે શું થાય? લક્ષ્મીએ કીધું, મારા ઘરવાળા છે. તમે કોણ છો? લક્ષ્મીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું. બલિ રાજાએ લક્ષ્મીનારાયણના દર્શન કર્યા, ભગવાને ભક્તિનું વરદાન આપ્યું. લક્ષ્મી પોતાના પતિને લઈને વૈકુંઠમાં ગયા.